में फरी राजकीय अटकड़ों दौर चाली रह्यो छे। अजित पवार और शरद पवार की मुलाकाते अटकड़ों ने बळ आप्यु। शरद पवारे तेमना भत्रीजाने मळ्या पछी शुं कह्युं, जोईए अहेवाल अंદરની વાતમાં। વાત કરીએ મહારાષ્ટ્રની રાજનીતિની તો એનસીપી ચીફ શરદ પવાર અને અજિત પવાર દિવાળી માટે પુણેમાં પ્રતાપરાવ પવારના ઘરે તેમના સમગ્ર પરિવાર સાથે ભેગા થયા હતા। આ પ્રસંગે શરદ પવારે દિવાળીની શુભેચ્છા પાઠવી હતી। પવારે એમ પણ કહ્યું હતું કે વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવે છે, મુશ્કેલીઓ આવે છે, ક્યારેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ થોડા દિવસો માટે વ્યક્તિ એ મુશ્કેલીઓ ભૂલી અને પરિવાર સાથે દિવસ પસાર પણ કરવો પડે છે। રિપોર્ટ અનુસાર આખો પવાર પરિવાર પ્રતાપરાવ પવારના ઘરે જોવા મળ્યો। આ ફેમિલી ફંક્શનમાં શરદ પવાર અને અજિત પવારે પણ હાજરી આપી હતી। એનસીપીના દાવાઓને કોર્ટમાં પડકારનારા કાકા અને ભત્રીજા ફરી એકવાર પરિવાર સાથે એકતામાં જોવા મળ્યા। આથી રાજકીય ચર્ચા શરૂ થઈ। આ પહેલીવાર નથી જ્યારે કાકા અને ભત્રીજા એક સાથે જોવા મળ્યા હોય। અજિત પવાર છેલ્લા કેટલાક દિવસથી ડેન્ગ્યુથી પીડિત છે। કેબિનેટની બેઠક હોય, પ્રદૂષણ પરની બેઠક હોય કે અન્ય કોઈ સરકારી કાર્યક્રમ હોય, અજિત પવાર આ બેઠકોથી દૂર રહેતા જોવા મળ્યા। પરંતુ અજિત પવારે પ્રતાપરાવના ઘરે કાર્યક્રમમાં આવવાનો આગ્રહ રાખ્યો હતો। આ બેઠક બાદ શરદ પવારની બહેન અને સુપ્રિયા સુલેની પ્રતિક્રિયાઓ સામે આવી છે। શરદ પવારને મળ્યા બાદ અજિત પવાર દિલ્હી જવા રવાના થયા હતા। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।